નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાણક્ય એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે મુખ્ય સેવિકાના લગતા આરોગ્યના જે પ્રશ્નો અગત્યના છે એની વાત કરીશું સૌથી પહેલો આપણી સ્ક્રીન ઉપર ચાલો વાત કરીએ કેટલા હજારની વસ્તીએ એક આંગણવાડી હોય છે દસ હજાર પાંચ હજાર સાત હજાર એક હજાર આ સવાલનો જવાબ આપને ખ્યાલ હશે જ ખૂબ સહેલો છે કે દર એક હજારની વસ્તીએ એક આંગણવાડી હોય છે ડી વિકલ્પ આપણો સાચો જવાબ છે ચલો નેક્સ્ટ આગળ વધીએ આંગણવાડી કેન્દ્રમાં કયું નામ આપવામાં આવ્યું છે આ પરીક્ષાની દ્રષ્ટિ ખૂબ અગત્યનો સવાલ છે આપણને ખ્યાલ હશે તેડા ઘર નંદઘર યશોદા ઘર ચલો શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ આપનો નંદઘર ચલો ઓકે નેક્સ્ટ આગળ વધીએ મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે સ્ત્રી આરોગ્ય કાર્યકર મદદની મુખ્ય સેવિકા કે સિડીપીઓ મહિલા મંડળ સ્થાપવાની કામગીરી છે વિદ્યાર્થી મિત્રો ચાર વિકલ્પમાંથી આપણો જવાબ બનશે સી મુખ્ય સેવિકા કરે છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ સગર્ભા અને દાત્રી માત્ર માતાઓને તત્વની ગોળીઓ વહેંચશે તેમજ બાળકોને સમયસર વિટામિન એનું દ્રાવણ કોણ આપશે મદદની સ્ત્રી આરોગ્ય કાર્યકર મુખ્ય સેવિકા તબીબી અધિકારી બી જવાબ સાચો પડશે આપણો સ્ત્રી આરોગ્ય કાર્યકર ચાલો નેક્સ્ટ આગળ વધીએ પોતાના ઘટકની આંગણવાડીને લગતા તમામ કન્ટીજન્સી ખર્ચ મેળવી તેની વહેંચણી કોણ કરે છે પ્રોગ્રામ ઓફિસર નિયામક મુખ્ય સેવિકા કે સીડીપીઓ ખર્ચની વહેંચણીનું કામ વિદ્યાર્થી મિત્રો સીડીપીઓ દ્વારા કરવામાં આવે છે ચલો નેક્સ્ટ આગળ વધીએ પોતાના ઘટકની આંગણવાડીને અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મીટિંગ કોણ બોલાવે છે મુખ્ય સેવિકા પ્રોગ્રામ ઓફિસર સીડીપીઓ નિયામક તો સ્ટાફ મીટિંગ બોલાવે છે વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી જોકે આપને ખ્યાલ આવી ગયો છે સી સીડીપીઓ દ્વારા થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આવડતા હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જવાબ અગાઉ તમે કોમેન્ટ કરી દેશો ચલો આંગણવાડીને સ્વચ્છ રાખવાનું કાર્ય કોણ કરે છે સહેલો સવાલ છે સીડીપીઓ હેલ્પર મુખ્ય સેવિકા કાર્યકર વિકલ્પ જોઈને ખ્યાલ આવી જાય સ્વચ્છ રાખવાનું કામ વિદ્યાર્થી મિત્રો કોના દ્વારા કરવામાં આવશે હેલ્પર દ્વારા કરવામાં આવશે ચલો નેક્સ્ટ આગળ વધીએ સંકલિત બાળ વિકાસ યોજનાઓનું જિલ્લા કક્ષાએ વહીવટ કોણ કરે છે જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અથવા પ્રોગ્રામ ઓફિસર શ્રી ચાલો જિલ્લા કક્ષાએ વહીવટ પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા થાય છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ સંકલિત બાળ વિકાસ યોજના માટે ફાળવવામાં આવેલ દવાનું જથ્થો કોણ પહોંચાડે છે દવાનું જથ્થો પહોંચાડવાનું કામ નીચે પૈકી ચાલો ચેક કરીએ તબીબી અધિકારી સ્ત્રી આરોગ્ય કાર્યકર નિરક્ષર સ્ત્રી આરોગ્ય કાર્યકર કે જિલ્લા આરોગ્ય અધિકારી તો દવાનું જથ્થો પહોંચાડવાનું કામ જિલ્લા આરોગ્ય અધિકારી અધિકારીશ્રીનું હોય છે

કયું કાર્ય મુખ્ય સેવિકાનું નથી એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો તો આંગણવાડીની મુલાકાત દરમિયાન રેકોર્ડ રજિસ્ટરની તપાસ કરવી માર્ગદર્શન આપવું કુપોષિત અથવા અતિ કુપોષિત બાળકોની યાદી અને વજનની ચકાસણી કરવી વિસ્તારના લાભાર્થીને શક્ય તેટલી યોજનાનો લાભ લેવા પ્રેરિત કરવા અને માર્ગદર્શન આપવું અને ડી સગર્ભા ધાત્રી અને કિશોરીઓને આરોગ્ય અને પોષણ વિષયક શિક્ષણ આપવું ચલો મુખ્ય સેવિકાનું કાર્ય નથી એવો પ્રશ્ન પૂછ્યો છે બહુ શાંતિથી જવાબ લખીશું ડી વિકલ્પ આવશે વિદ્યાર્થી મિત્રો એ કામ એનું નથી ચલો આગળ વધીએ પરીક્ષાની દૃષ્ટિ ખૂબ અગત્યનું સવાલ સીડીપીઓનું પૂરું નામ જણાવો નીચે પૈકી સીડીપીઓનું પૂરું નામ જણાવો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણને પરીક્ષામાં પૂછી શકે એવો છે તમને ખ્યાલ આવી ગયો હશે સી વિકલ્પ સાચો બનશે સાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર સીડીપીઓ પીઓ ચાલો આગળ વધીએ મુખ્ય સેવિકા સુધીની આંગણવાડીની દેખરેખ કરે છે જેને સેજા અથવા સેક્ટર કહેવાય છે પંદરથી સાઠ ચારથી દસ પાંચથી પંદર દસથી પચીસ તો આપણો જવાબ એ વિકલ્પ બનશે પંદરથી સાહીઠ ચાલો આગળ વધીએ હેલ્પરનું મુખ્ય કાર્ય શું સહેલો સવાલ છે જો કે આપણે અગાઉ આને અલગ રીતે પૂછી ચૂક્યા છીએ તો હેલ્પરનું મુખ્ય કાર્ય તમને ખ્યાલ આવી જશે બી વિકલ્પ સાચો બનશે આંગણવાડીને સ્વચ્છ રાખવાનું કામ કોનું છે હેલ્પરનું છે ચાલો આગળ વધીએ ત્રણથી છ વર્ષના બાળકને સરકાર દ્વારા પૂર્વ બાલ્યાવસ્થાની સંભાળ અને શિક્ષા અભ્યાસક્રમ મુજબ પ્રવૃત્તિ અને અભ્યાસ કોણ કરાવે છે હેલ્પર કાર્યકર આશા વર્કર કે આપેલ તમામ ચલો અભ્યાસક્રમ મુજબની પ્રવૃત્તિ અને અભ્યાસ કરાવવાનું કામ વિદ્યાર્થી મિત્રો કોનું છે કાર્યકરનું છે ચલો નેક્સ્ટ આજના સવાલ તરફ જોઈ લઈએ જોકે આપને ખ્યાલ આવી જાય એવો સવાલ છે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે આંગણવાડીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી કાર્યકર હેલ્પર આશા વર્કર કે આપેલ તમામ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી અમારો ઉત્સાહ જરૂરથી વધારશો ચલો મળશું નેક્સ્ટ વિડીયો માટે ત્યાં સુધી થેન્ક યુ